તમારું પરિચય આપજો સાહેબ. મારું નામ અશ્વિનભાઈ કાનકડ. હું ડાયમંડ પાર્ક સોસાયટી A15 નંબર નિકોલ ગામ રોડ પાસે રહું છું. અત્યારે જે આંગણવાડીનો આ સૌથી મોટો રેકેટ પકડાયું છે એની વિધિપૂર્વક અમને જાણકારી આપશો. છેલ્લા ઘણા વર્ષોથી હું મારા પરિચિત અને અમુક સગા સંબંધીઓ દ્વારા આંગણવાડી નિકોલ વિસ્તાર, વિરાટનગર વિસ્તારની આંગણવાડીમાં જે બેદરકારી અને જે કંઈ ગેરરીતિઓ થતી હતી તેના વિશેની નાની મોટી વાતો અને ફરિયાદો હું સાંભળતો હતો. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી મને રામનગર વિસ્તારમાં આવેલી આંગણવાડીની ફરિયાદ વારંવાર મળી હતી અને જેના અનુસંધાને મારા મિત્ર દિનેશભાઈ પરમાર અને અમારા વડીલ મિત્ર કાંતિભાઈ પરમારે અરજી અને RTI કરેલી હતી અને એના ઉપરથી મને જે માહિતી જાણવા મળી એ ઓર વધારે ગંભીર માહિતી જાણવા મળી કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપણી વર્તમાન અને ભાવિ પેઢીને કુપોષણથી દૂર કરવા માટે જે સારું પૌષ્ટિક અનાજ, નાસ્તો વગેરે આંગણવાડી દ્વારા ફાળવવામાં આવે છે તે મોટાભાગની તમામ આંગણવાડીઓમાં ગેરરીતિ થઈ રહી છે અને લાભાર્થીઓ સુધી, બાળકો સુધી એ પહોંચતું નથી. પરંતુ સવિશેષ મને એવું જાણવા મળ્યું મારા ઘરના એકદમ નજીકના વિસ્તારમાં રામનગર વિસ્તારની એક આંગણવાડી કે જે આંગણવાડી 2017 એપ્રિલ મહિનામાં મંજૂર થઈ છે પરંતુ એ આંગણવાડી દ્વારા લાભાર્થીઓને એક જ વખત સ્ટોક વિતરણ એટલે કે અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ કદી પણ રામનગર આંગણવાડીમાં કે રામનગર આંગણવાડીના લાભાર્થીઓને કે આજુબાજુના સોસાયટી વિસ્તારની જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ પ્રકારનો જે લાભ મળવાપાત્ર હોય રામનગર આંગણવાડી પાત્ર આંગણવાડી દ્વારા સરકારશ્રી દ્વારા જે ફાળવવામાં આવતો લાભ મળવાપાત્ર હોય તે મળ્યો નથી તે મને જાણવા મળ્યું. અને આ દ્વારા મને એવું પણ જાણવા મળ્યું કે આવી બીજી અનેક આંગણવાડીઓ ઘટક 1 અંડરમાં 106 આંગણવાડી છે, એવી આંગણવાડીઓ છે કે જે ભૂતિયા આંગણવાડી તરીકે બોલે છે. ગઈકાલે આમ તો અમે માર્ચ મહિનાથી શરૂઆત કરેલી છે RTI માંગવી, અરજી કરવી, રજૂઆત કરવી, વારંવાર અપીલમાં ગયા તે છતાં પણ અધૂરી માહિતી મળતી રહી. પરંતુ આવતીકાલે અપીલનો પૂરેપૂરો પાકો જવાબ મળવાનો હતો. તે પહેલાં ગઈકાલે અમને જાણવા મળ્યું કે રામનગર આંગણવાડીનો જે અનાજ સ્ટોક છે તે સ્ટોક વિરાટનગરની એક કરિયાણાની રાશનની દુકાનથી રામનગર માટે રવાના થવાનો છે. તો તેના માટે અમે ગઈકાલ રાતથી અને આ સવારથી પૂરેપૂરું વોચ અને ધ્યાન રાખ્યું ત્યારે ખબર પડી કે આરતી સોસાયટીમાં આ જથ્થો રામનગર આંગણવાડીને લાભાર્થીઓને ફાળવવાનો હોય તે ઉતારવામાં આવ્યો હતો. એટલે કે એક આંગણવાડીનો જથ્થો રામનગર આંગણવાડીના લાભાર્થીઓને ફાળવાના બદલે અન્ય આંગણવાડીની જગ્યામાં ઉતારીને બારોબાર સગે વગે કરીને આવું તો 400 આંગણવાડીમાં ધ્રુવ ફાઉન્ડેશન, શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઠેર ઠેર અનેક આંગણવાડીઓમાં આવી ઉચાપતો થઈ રહી છે. આજે સવારે અમને જે માલુમ પડ્યું હતું કે જે માલનો જથ્થો એ સગે વગે થઈને આરતી સોસાયટીમાં પહોંચ્યો છે ત્યારથી જ રામનગરના આંગણવાડીના લાભાર્થીઓના અમારા પાસે RTIના જવાબમાં જે નામ અને ખોટી સહી, ખોટા નામો ખોટી સહી દ્વારા જે અમને જવાબ લિસ્ટ પાઠવવામાં આવ્યા હતા તે અમે લાભાર્થીઓને એકત્રિત કર્યા અને લાભાર્થીઓને લઈને જે જગ્યાએ સ્ટોક ઉતર્યો હતો તે અમે તે જગ્યાએ અમે ગયા ત્યારે ત્યાંથી આંગણવાડીના સુપરવાઇઝર, ઘટક 1 સુપરવાઇઝર કલ્પના ભટ્ટ અને CDPO અધિકારી રંજનબેન સુતરિયા અચાનક અમને જોઈને ગાયબ થઈ ગયા અને એ જગ્યાએ જે ધ્રુવ ફાઉન્ડેશન અને શક્તિ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી એવા પારુલબેન મહેતા, પારુલબેન દેસાઈ અને નંદિનીબેન ભટ્ટ
જે આરતી સોસાયટીમાં પોતાની આંગણવાડી ચલાવે છે એવું વર્કર તરીકે તેઓ પોતાની ઓળખ બતાવે છે, તો રામનગરનો લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો કે આરતી સોસાયટીમાં શા માટે ઉતારવામાં આવ્યો તેના માટેનો એક પેચીદો સવાલ છે. અને તેના માટેના પારુલબેન અને નંદિનીબેન જુદા જુદા કારણો આપીને છટકવા માંગતા હતા, તેથી મારે ના છૂટકે એ ફરજ પડી કે કોઈ પણ રીતે આ વિશેની 400 આંગણવાડી અને બીજી અનેક આંગણવાડીઓમાં પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને કાયદેસરની તપાસ થઈને રામનગરની આંગણવાડી ઉપરાંત અન્ય જેટલી પણ ભૂતિયા આંગણવાડી હોય, ઓઢવમાં મારા પાસે પાક્કી માહિતી પ્રમાણે 4 ભૂતિયા આંગણવાડી મળી આવી છે, તો એવી બધી આંગણવાડીઓનો જે જથ્થો અમદાવાદના ગુજરાતના નાગરિકો માટે કુપોષણ દૂર કરવા માટે બાળકોને જે ફાળવવામાં આવે છે તે સાચા લાભાર્થીઓ સુધી પહોંચવો જોઈએ અને સરકારનો રૂપિયો જે ગેરવલ્લે જઈ રહ્યો છે તે નાબૂદ થવો જોઈએ અને આવી સંસ્થાઓને બરખાસ્ત કરવી જોઈએ, બ્લેકલિસ્ટ કરવી જોઈએ. આ 4 ભૂતિયા આંગણવાડી જે ઓઢવમાં છે એ તમે બતાવશો? હા, મારા પાસે એ 4 આંગણવાડીની પાકી માહિતી પણ મળી ગઈ છે અને રામનગર આંગણવાડીની જેમ જ તેની ડિટેલ મારા પાસે એકત્રિત થઈ છે. ઓઢવની આ 4 આંગણવાડીઓમાં સત્યમ આવાસ ભિક્ષુક ગ્રુપ પાસે આવેલી છે, જે આંગણવાડી ચાલતી જ નથી અને તેના ચાર્જમાં નીલાબેન નામના એક બેન જેઓ વર્કર તરીકે બાવાજીની ચાલી ભિક્ષુગૃહ જે આંગણવાડી ચાલે છે ત્યાં તેમની જવાબદારી છે, પરંતુ આ ચાર્જ એ કઈ બલાનું નામ છે, ચાર્જના નામે કૌભાંડ કરવું તે પારુલબેન દેસાઈ અને એવી અનેક એનજીઓ સંસ્થાઓ જે આંગણવાડીઓ રાખીને બેઠા છે તેમને ફાવી ગયું છે. ઓઢવમાં બીજી આંગણવાડી છે વૃંદાવન વિભાગ 2, જે આંગણવાડી ભૂતિયા આંગણવાડી તરીકે ચાલતી જ નથી, પરંતુ એ આંગણવાડીમાં પણ ચાર્જમાં દીનાબેન નામના એક વર્કરબેન જેઓ વૃંદાવન 1માં પોતાની જવાબદારી નિભાવે છે તેમને ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઓઢવમાં આવી જ ભૂતિયા આંગણવાડી તરીકે ત્રીજી આંગણવાડી છે આસારામ પાર્ક, જ્યાં ચાર્જમાં રૂપલબેન વર્કર તરીકે બતાવેલા છે જે ભાવિક નગર આંગણવાડીના વર્કર છે. ચોથી આવી ભૂતિયા આંગણવાડી છે દીપાલીનગરના છાપરાની બાજુમાં સરકારી શાળામાં જે આંગણવાડી બતાવવામાં આવી છે, જે આંગણવાડી કોઈ ચાલતી જ નથી અને ત્યાંનો ચાર્જ ચંદ્રિકાબેન પરમાર જેઓ હાલ દીપાલીનગરના છાપરામાં વર્કર તરીકેની જવાબદારી નિભાવે છે. એટલે કે આ તો એવી વાત થઈ કે સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં, સમગ્ર અમદાવાદમાં કુપોષણ દૂર કરવાના નામે સરકારનો રૂપિયો ખુલ્લેઆમ ચાવ થઈ રહ્યો છે. સરકારી સામાન, સરકારી જથ્થો, ઘઉં, અનાજ, દાળ, તેલ જે ગેરવલ્લે થઈ રહ્યા છે એક આંગણવાડીમાં ફાળવવાના નામે ફક્ત પેપર ઉપર ડ્રોઈંગ કરીને જવાબ આપી દેવાના, આરટીઆઈ અરજીઓ દ્વારા આટલી મહેનત કર્યા બાદ 3 મહિના પછી અમને જ્યારે જવાબ નથી મળતો અને આજે પણ આ આંગણવાડીનો સામાન એક પ્રકારની ઉંચાપત રૂપે ગેરવલ્લે બીજી જગ્યાએ ફાળવી દેવાના ભાગરૂપે પ્રયાસ થયો ત્યારે અમે લોકોએ તેના માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો અને ઓઢવ નિકોલ પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ મેસેજ આપીને અમે લોકોએ આજે ફરિયાદ નોંધાવી છે.